તો આજે અવધ નગરી પણ પોતાને ધન્ય માની રહી છે કે જે અવધ નગરીમાં ભગવાન રામે પાપા પગલી કરી છે, એ અવધ નગરીમાં આજે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે પધારી રહ્યા છે. આજે એમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ભગવાન શ્રી રામની જે બાળ સ્વરૂપની મૂર્તિ છે, 51 ઇંચની જે મૂર્તિ બનાવવામાં આવી છે, જેનું વજન 200 કિલો છે, અને કર્ણાટક મૈસૂરના જે યોગી અરુણ યોગીરા છે, જેમણે આ મૂર્તિ બનાવી છે. જોકે આમાં તેમાં પ્રાણ ફૂંકવાનું આજે જે પદ્ધતિ છે એ કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અત્યારે આખે આખું અવધ નગરી છે એ હિલોળે ચડ્યું છે, દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 14 વર્ષનો વનવાસ કરી જ્યારે ભગવાન રામ ઘરે આવ્યા હતા ત્યારે દિવાળી ઉજવાઈ હતી, અને જ્યારે આજે ભગવાન રામ તેમના નવા અદ્ભુત અને ભવ્ય મંદિરમાં જ્યારે બિરાજમાન થઈ ગયા છે બાળ સ્વરૂપે, ત્યારે અવધ નગરીમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અવધ નગરીમાં અત્યારે ચારે કોળ ફૂલોથી શણગાર, અને આ સાથે જ ભગવાન શ્રી રામનું નામ લેવાઈ રહ્યું છે. કણ કણમાં ભગવાન રામ જોવા મળી રહ્યા છે. વાત જ્યારે કરે ત્યારે પણ ભગવાન શ્રી રામના નામથી જ વાતની શરૂઆત થઈ રહી છે. ગલીએ ગલીઓ અત્યારે ભગવાન શ્રી રામના નામથી ગુંજી ઉઠી છે. બિલકુલ, તો જે રીતે ગરબા કરી અને આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, રામ ભગવાન સેવામાં આવ્યા છીએ, અમને બહુ જ ગમે છે, બહુ સારું સારું કરી છે, બધો આનંદ આનંદ છે. હાલો રામ ભગવાનની સેવામાં આવ્યા, અમને બહુ આનંદ આનંદ, ખુશ ખુશ થઈ છીએ અમને. જય શ્રી રામ. અમને બહુ જ આનંદ થયો અયોધ્યાના પ્રસંગમાં, રામ ભગવાનના પ્રસંગમાં અમને બહુ જ આનંદ થયો છે. બિલકુલ, તો જે રીતે આનંદ ઉત્સાહની લાગણી અહીંયા જોવા મળી રહી છે, આ ક્ષણે તેઓ કોઈ પણ સંજોગોમાં ચૂકવા નથી માંગતા. કેટલો ભવ્ય મહોત્સવ છે, કેટલી ખુશીની લાગણી છે. જન્મ થયો એવું લાગે છે. જે રીતે રામ ભગવાન વનવાસ પૂર્ણ કરીને જ્યારે અયોધ્યા આવ્યા હતા તેવી જ હર્ષો ઉલ્લાસની લાગણી આજે જ્યારે ભગવાન પોતાના મંદિરની અંદર બિરાજમાન થવાના છે, તેમની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર આ ઉજવણી થઈ રહી છે. લોકો સહભાગી બની રહ્યા છે અને ગરબા કરીને, નાચીને, ગાઈને, ભજન કીર્તન કરીને આ ઉત્સાહની, આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશની અમદાવાદ.